गुजरात विधानसभानी ચૂંટણીની જાહેરાત હવે ગમે તે સમયે થઈ શકે છે તે પહેલા એક બાદ એક મોટા પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે બુધવાર અને ગુરુવારના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી જૂનાગઢ રાજકોટ ગાંધીનગર અને વ્યારાની મુલાકાત લેશે જો કે જૂનાગઢ અને રાજકોટના તેમના પ્રવાસ મહત્વના છે તેના પર નજર કરીએ તો પહેલા પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જોઈએ તો 19 ઓક્ટોબરે સવારે 9:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ મહાત્મા મંદિરમાં પહોંચશે જ્યાં ડિફેન્સ એક્સપોનું પીએમના હસ્તે ઉદઘાટન કરાશે બપોરે પીએમ મોદી અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સંબોધન કરશે ત્યારબાદ જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રધાનમંત્રી જનસભાને સંબોધન પણ કરશે ત્યારબાદ રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે અને 5,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રાજકોટ ખાતે સાહેબનો ભવ્યથી ભવ્ય રોડ શો થવાનો છે આ રોડ શો લગભગ 1.25 કિલોમીટર લાંબો છે આની અંદર રાજકોટવાસીઓ સાહેબનું અનેરું અને ઉષ્માભેર સ્વાગત કરવાના છે પ્રધાનમંત્રીના રાજકોટ અને જૂનાગઢ પ્રવાસ પર સૌની મીટ મંડાયેલી છે કેમ કે તેઓ ફક્ત રાજકોટમાં 5,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે 19 ઓક્ટોબરે રાજકોટમાં 3 ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લા મુકાશે જેમાં હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ નાના મહુવા ચોક ઓવરબ્રિજ રામાપીર ચોક ઓવરબ્રિજનો સમાવેશ થાય છે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનતા રાજકોટવાસીઓને મોટી રાહત થશે હોસ્પિટલ ચોક પર ટ્રાયંગલ બ્રિજ તૈયાર કરતા જામનગર દ્વારકા જતા લોકોને મોટી રાહત થશે તો અમદાવાદ જતા વાહન ચાલકોને પણ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે રાજકોટમાં પીએમ મોદી ઇન્ડોર સ્ટેડિયમનું ખાતમુહૂર્ત પણ કરશે નરેન્દ્રભાઈની પ્રથમ ચૂંટણી એ રાજકોટમાંથી લડાણી હતી નરેન્દ્રભાઈને રાજકોટની જનતાએ અહીંથી ચૂંટીને મોકલા પછી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી વડાપ્રધાન આ બધું બન્યા છે એટલે રાજકોટની જનતાને પણ નરેન્દ્રભાઈ સાથે લગાવ છે નરેન્દ્રભાઈને પણ રાજકોટ સાથે લગામ છે પીએમ મોદીના પ્રવાસ માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે 1.5 લાખ લોકો સભામાં આવવાની શક્યતાને જોતા વિશાળ ડોમ તૈયાર કરાયો છે જૂનાગઢ અને રાજકોટમાં પ્રધાનમંત્રીનો પ્રવાસ સમગ્ર સૌરાષ્ટ્ર માટે સૂચક છે કેમ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી ભાજપે 19 અને કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી જૂનાગઢમાં તો ભાજપ 5માંથી 1 જ બેઠક જીતી શક્યું હતું એટલે કે સૌરાષ્ટ્રમાં ભાજપનું પરિણામ નબળું રહ્યું હતું જો કે પછીથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાતા ભાજપનું નુકસાન ઓછું થયું હતું તેમ છતાં સૌરાષ્ટ્રમાં આ વખતે કાંટાની ટક્કર છે કેમ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ ઉમેરો થયો છે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ છે તે અતિસૂચક એટલા માટે માનવામાં આવી રહ્યો છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર 2017ની અંદર કોંગ્રેસને સીધો ફાયદો થયો હતો ત્યારે આ વખતે ભાજપ છે તે 182નો જે ટાર્ગેટ છે તેને અંકે કરવા માટે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ છે તે ગજવવાના છે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ